ઉપલેટા તાલુકાના લાઠી ગામને વિકાસલક્ષી બનાવવા પોરબંદર સાંસદ રમેશભાઈ ગડુકે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામને દત્તક લીધું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું નાનું એવું રણિયામનો લાઠ ગામે આવેલ છે અને ભારત સરકાર દ્વારા નિર્દેશ કરેલ સંસદ આદર્શ ગ્રામ યોજનાના આદેશને ધ્યાને લઈ પોરબંદર મતવિસ્તારના સંસદ રમેશભાઈ ધડુક દ્વારા આ લાઠ ગામને હજુ વધુ રણિયામણું અને વિકાસશીલ બનાવવાના પ્રયત્નને ધ્યાને લઈ દત્તક લીધું છે. રમેશભાઈ ધડુક લાઠ ગામને આંગણે પધાર્યા ત્યારે બારાઉ દ્વારા કંકુ તિલક તેમજ મહિલા સત્સંગ ગુરમંડળના બહેનો દ્વારા રાસની રમઝટ તેમજ ગામના અલગ અલગ સંસ્થાના આગેવાનો દ્વારા પુષ્પો ફુલાર અને ઢોલ નગારા સાથે સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગામને દત્તક લેતા રમેશભાઈ ધડુકે તકતીનું અનાવરણ કરી લાઠ ગામને આદર્શ ગામ બને તે માટે ખુલ્લું મૂક્યું હતું તેમજ બારાઉ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ દીપરાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ લાઠ ગામના દાતાઓને સંસદ તેમજ અધિકારીગણ સરપંચ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંસદના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતો. ડીડીઓ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે લાઠ ગામ આદર્શ ગામ તરીકે સિલેક્ટ થયું છે ત્યારે હર હંમેશા વિકાસના કામોમાં પ્રથમ રહેશે. ત્યારબાદ સંસદના વક્તવ્યમાં જણાવેલ કે જ્યારે લાઠ ગામને આટલા ઉત્સાહી અને યુવા સરપંચ મળ્યા છે ત્યારે આ ગામનો વિકાસ સારી રીતે થાય તે જ અમારી પ્રાથમિકતા રહેશે અને આવનારા દિવસોમાં લાઠ ગામ આદર્શ ગામ બને તેવી અમારી સૌની નેમ રહેશે. આ ભવ્ય કાર્યક્રમમાં પોરબંદર સંસદ રમેશભાઈ ધડુક, ડીડીઓ દેવ ચૌધરી, ડીઆરડીએ નિયામક ઠુમર, ડી કલેક્ટર લિખિયા, મામલતદાર ધનવાણી, ડીડીઓ ભાવસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ માખેચા, મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ગજેરા, પાયાવદર ભાજપ પ્રમુખ અતુલભાઈ વાછાણી, મહામંત્રી સરજુભાઈ માંકડિયા, નગરપાલિકા સદસ્ય અજયભાઈ જાગણી, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બાલુભાઈ વિંજુડા, અલગ અલગ ગામના સરપંચો, ભાજપ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ ધામેચા, ચેડેશ ટીવી, ઉપલેટા.